હાલ કવલમ ખાતે જીતુભાઈ વાઘાણી દ્વારા કોંગ્રેસમાંથી ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા વિજય ખીલાને ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઈકાલે કોંગ્રેસમાંથી બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા, જેમાંથી વિજય ખીલાનું નામ પણ સામે આવ્યું હતું. ત્યારે વિજય ખીલાને હાલ ભાજપનો ખેસ પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. વિજય ખીલા એક એવું નામ કે જે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં સારી કામગીરી અને લોકપ્રિય નેતા તરીકેની નામના પણ ધરાવે છે અને ગઈકાલે જ કોંગ્રેસના બે કાર્યકર્તાઓ દ્વારા ભાજપમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને આજે વિધિવત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કમલમ ખાતે આ અંગે એક બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠક દરમિયાન તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બંને કાર્યકર્તાઓ જે કોંગ્રેસ છોડી તેઓ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આજે જે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી તેમાં મહત્વપૂર્ણ બાબત એ રહી કે અત્યાર સુધી જે 14 કોંગ્રેસમાંથી જોડાયેલા કાર્યકર્તાઓ જે ભાજપમાં આવ્યા હતા, ભાજપનો ભગવો ધારણ કર્યો હતો, તેમાંથી 5 જેટલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આજે તેઓનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, આવન જાવન દરેક પક્ષોમાં ચાલુ છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવાના ઉમેદવારોની સંખ્યા તો કોંગ્રેસમાંથી ભાજપમાં જતા ઉમેદવારોની સંખ્યા દરરોજ કોઈ ને કોઈ ઉમેદવારોની ખબર આવતી રહે છે, જેમાં કાં તો તેઓએ પંજાનો સાદ પકડ્યો હોય છે કાં ભગવો ધારણ કર્યો હોય છે. અને બંને પક્ષ દ્વારા હાલ તો તમામ ઉમેદવારોને વધાવી લેવામાં આવે છે, વિધિવત તેઓનું સ્વાગત કરવામાં આવે છે. ત્યારે આજે પણ કંઈક એવો જ માહોલ કમલમ ખાતે જોવા મળી રહ્યો છે, જ્યાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહેલા તમામ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા તમામ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, તેમને ભાજપનું ભવ્ય ખેસ પહેરાવવામાં આવ્યું છે. કમલમ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ભાજપનું ભવ્ય ધારણ કરનાર તમામ ઉમેદવારો છે તેઓને ખેસ પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. વિકાસની રાજનીતિ સાથે ભાજપ ફરી એકવાર ચૂંટણીમાં ઝંપલાઈ રહ્યું છે. આજે પણ જે પણ ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરવામાં આવી તેઓએ પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જેમાં તેઓએ વિકાસના કાર્યો કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે વિકાસની રાજનીતિ રમવામાં આવશે, વિકાસના નામે ચૂંટણી લડવામાં આવશે. ત્યારે હવે કોંગ્રેસમાંથી પણ જે ઉમેદવારો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેઓ પણ હંમેશા વિકાસની બાબતનું કારણ આગળ ધરીને જ ભાજપમાં જોડાતા હોય છે. ત્યારે આજે જનતા પાર્ટીના અધ્યક્ષ સન્માન્ય જીતુભાઈ, પ્રવક્તા ભાઈ ભરતભાઈ પંડ્યા સાહેબ, ભાઈ હર્ષદભાઈ, ભાઈ મનોજભાઈ, પત્રકાર મિત્રો, મારી સાથે આવેલા મારા સ્નેહીઓ, મારી સમાજના વડીલો, માતાઓ, બહેનો, હું છેલ્લા 38 વર્ષથી કોંગ્રેસમાં છું. કોંગ્રેસ પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાઓને ખબર હશે કે આંદોલન હોય કે સંગઠનનું કામ હોય ને, કોંગ્રેસમાં હું માસ્ટર માઇન્ડ ગણાતો. મેં ગુજરાત કોંગ્રેસની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, મિનિસ્ટર અને રાજ્યસભાના સભ્ય બનાવેલા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી હું જોતો આવતો હતો કે દર ચૂંટણીની અંદર હમણાં ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ હારવાની અને પછી રસ્તા પર આવીને વિરોધ 5 વર્ષ કરવાનો. સમાજના સાર લોકો મને કહેતા કે એ ભાઈ તમારા ટીવીમાં ફોટા આવે છે, છાપામાં ફોટા આવે છે, તો તમારી જિંદગી આમનામ પૂરી થઈ જશે. મેં વાત પાર્ટીની કારોબારીમાં રજૂઆત કરી કે લોકોમાં આપણી આવી છાપ છે, તો કે તને આવું કહેતા હોય ગાંડો કહેવાય. મેં કહું સમાજનો સારો વર્ગ કહે છે. ત્યારબાદ મેં ઘણી રજૂઆત કરી કે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને સત્તા પર 2200 વર્ષથી બેસાડી છે અને આપણે તો વિરોધ કરો તો વિરોધ એવો હોવો જોઈએ કે જે પ્રજાને અસર પડે એવો હોવો જોઈએ. એ લોકો તો માનવા તૈયાર જ નહીં કે 5 વર્ષે અમારા 4-5 આગેવાનો તો એવા કે પાર્લામેન્ટની ચૂંટણી હારી જાય તો પ્રદેશમાં મને અને લોકસભા જીતે તો કેન્દ્ર મિનિસ્ટર બને, વળી પાછા બીજા હોય તો વિધાનસભા હારે
તો પ્રજેશ પ્રમુખ બને ને ધારાસભ્ય, એટલે અંદર અંદર ગુચવાતો હતો, હું પોતે ગુચવાતો હતો. મને મોદી સાહેબે મારા હિસ્સાના ધારાસભ્ય મને એમણે એકવાર ઓફર કરી દીધી. પણ એક તે મને એવું પોતાનું મનો આવ્યું કે આ પાર્ટી જોડે આટલા વર્ષ રહ્યો અને આ પાર્ટી ક્યારે છોડું. મોદી સાહેબે મને ત્યાં સુધી ઓફર કરી દીધી કે હજી બી એમને એક નામ મને નંબરને નામ આપ્યું હતું, એનું નામ છે ઓમજી. ઓમજી કહેતા મને કે ઓમજીને મળજે, તને લાગે તો મીટિંગ કરીશું. તો મારી એવી ઈચ્છા થઈ નહીં. પરંતુ જ્યારે જ્યારે 10 વર્ષ યુપીએ સરકારની અંદર જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા ત્યારે બી મેં કીધું કે પાર્ટી એવી રીતે કેવી રીતે ઊભી થશે, તો કે ના તો ભાજપવાળા અપા ભેલા છે. પણ એવી વાત નથી, રિયાલિટી પ્રેક્ટિકલ વાત નથી. હું ઓલ ઇન્ડિયામાં દરેક રાજ્યની અંદર સંગઠનોમાં મારા મિત્રો છે એ લોકોનો પૂછતો તો કે નહીં આ તો એ લોકો